ॐ भूर्भुवः स्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારોના કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। આધ્યાત્મિકની કસોટી, કોઈ પણ માણસને એટલા માટે મોટો માની શકાય નહીં કે તે વધારેમાં વધારે સાંસારિક પદાર્થોનો ઉપભોગ કરે છે, વધારેમાં વધારે સંપત્તિ ભેગી કરનાર તો મોટે ભાગે લૂંટારા હોય છે। તેઓ સંસારને જેટલું આપે છે એનાથી અનેક ગણું તો એની પાસેથી છીનવી લે છે। આપણે મનુષ્યની સેવા કરવાની શક્તિને જોઈને પણ એને મહાન કહી શકતા નથી, તે એની મહાનતાની કસોટી બની શકે નહીં, કારણ કે એના દ્વારા પરખ કરતા તો અનેક પશુ પક્ષી પણ એની શ્રેણીમાં આવીને બેસી જશે। બધા જાણે છે કે શિયાળ, ગુંડ, કૂતરા, કાગડા, ગીધ વગેરે પશુ પક્ષીઓ પણ સડેલા પદાર્થો, મળ, મૂત્ર વગેરે ખાઈ જઈને વાતાવરણને શુદ્ધ કરે છે। એ પણ સ્પષ્ટ છે કે ગંદા સડેલા પદાર્થોને વહેલામાં વહેલી તકે દૂર કરવાનો જે ઉત્સાહ આ પશુ પક્ષીઓમાં જોવા મળે છે તે મોટે ભાગે આપણા મનુષ્યમાં હોતો નથી। તેથી ન તો કર્મનું પરિણામ અને ન તો કામ કરવાનો ઉત્સાહ માનતાની કસોટી બની શકે છે। તેથી મનુષ્યની પરખ એના કાર્યના પરિણામથી નહીં, પરંતુ એ કાર્ય કરવાની પ્રેરણા આપનાર ભાવનાઓથી કરવી જોઈએ। મનુષ્ય ભાવનાઓ જેવી હોય એવો એને માનવો જોઈએ। ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે બધા મનુષ્યની ભાવના, શ્રદ્ધા એમના અંતકરણને અનુરૂપ હોય છે। તેથી જે પુરુષ જેવી શ્રદ્ધાવાળા હોય તેવો જ તે પોતે હોય છે। અખંડ જ્યોતિ, March 1948, પેજ નંબર 17, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર। આપનું હાર્દિક સ્વાગત કરે છે ઋષિ ચિંતક ચેનલમાં પધારવા બદલ।